સુરતના સિનેમા રોડ સ્થિત લોખંડવાલા કમ્પાઉન્ડ પાસેના તિલક મેદાન ખાતે ગતરોજ પ્યાર કા નગમા મ્યુઝિકલ નાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સુરત રાજ્ય તથા દેશમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરનાર સુરતનું જાણીતું ટ્રસ્ટ એકતા ટ્રસ્ટ, જે જાતિ અને ધર્મના ભેદભાવ કર્યા વગર માનવ જાતિની સેવા કરવા હંમેશા તત્પર રહ્યું છે। આ મેગા મ્યુઝિકલ શો એક પ્યાર કા નગમા હૈ સુનેરી શામ ગીતો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શહેરો અને જાણીતા ગાયકારો અને ગાયકોએ ભાગ લીધો હતો અને તેમના સુરીલા અવાજ સાથે મહેફિલમાં ચાંદ ચાંદ લગાવી હતી। બસ મેં બહુ ખુશ હું કે અબ્દુલ ભાઈને વાપસ મુજે મોકા દિયા હૈ। મેં કરીબ અબ તીસરી ચોથી બાર આ રહી હું ઓર અબ્દુલ ભાઈ બહુ અચ્છા કામ કરતે હૈ, મતલબ સમાજ સેવા ઓર યે, તો બસ હમે મોકા મિલા હૈ ઓર યહાં કી જનતા ભી મતલબ કાફી ઓડિયન્સ ભી બહુ અચ્છી એકદમ લિસનર્સ હૈ, તો હમ ભી એન્જોય કરતે હૈ। થેન્ક યુ સો મચ। ક્યા કહેના ચાહોગે સંદેશ લોગો કો આપકે જો ચાહને વાલે હૈ ગાયક મેં ઉનકો? બસ અભી ક્યા ઠીક હૈ સર, ઓકે થેન્ક યુ જી। ગુજરાતીમાં બોલું છું? હા ગુજરાતીમાં, ઉપર કરો ઉપર લોગો કરો, ના વાંધો નહીં। હા સર, આપ સુરત કે જો મહેમાન બને ઇસકે લિયે ક્યા કહેના ચાહતે? મારું નામ છે મુખ્તાર શાહ અને આજે સુરત ખાતે એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં હું આવ્યો છું, એના માટે મને ખૂબ દિલથી ખુશી છે। કારણ કે એકતા ટ્રસ્ટે ખુદે એટલું સરસ કામ કર્યું છે કોવિડ દરમિયાનમાં, અને એના સિવાય આજે આપણા ઇન્ડિયાના CDS બિપિન રાવત સાહેબનું જે દુઃખદ અવસાન થયું હમણાં, અને એમની સાથે 16 લોકોના હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયા છે, તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। સંસ્થાના ભરતભાઈ શાહ અને અન્ય દાતા શ્રી નિલેશભાઈ તેમજ સતીશભાઈ પટેલ પાલ ગામના એ બધાએ મદદ કરી, ને એ આખો ઓપરેશન અમે 1,10,000 રૂપિયામાં પાર પાડ્યો, જેના અનુસંધાનમાં બીજો અમે એક કાર્ય ઊભો કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, સુરત શહેર આ નર્મદ નગરી છે, અહીં પવિત્ર તાપીમાં એનું પૂર્ણ વિરામ થાય છે। આવા પવિત્ર સ્થાન ઉપર આપણે એક પાછો ગરડાઘર ઊભો કરવા જઈ રહ્યા છીએ, જે ફક્ત બિનવારસીઓ માટે હશે, અને વારસદારો જો ઈચ્છુક થાય કે એમને પણ ગરડાને રાખવો હોય તો અમારે ત્યાં એમને પ્રેમાળ સ્વભાવે પાળવામાં આવશે, અને અમે લોકો બધા બિનવારસી માણસોને ગમે તે ધર્મ ન હોય એમને ખવડાવવું, રાખવું, એમની સારવાર કરવાય, તેમજ અનાથ બાળકોને સારું એજ્યુકેશન મળે એ માટેના પ્રયત્નો માટે અમે લોકો સચિન અને ઊનની વચ્ચે 2 એકર જગ્યામાં એક ગરડાઘર ખોલી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત।